गुड मॉर्निंग ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत है। स्टैंडर्ड 6 सब्जेक्ट साइंस एंड चैप्टर 3 रेशम थी कापड़ सुधी, रेशा थी कापड़ सुधी। तेनी अंदर आपणे दीकराओ जोईए तो कापड़ना मटीरियलनो इतिहास, एटले कि कापड़ना मटीरियल्स एटले कि कापड़ बनावा माटे कया कया मटीरियल्सनो उपयोग करवामां आव्यो हशे ने क्यारे करवामां आव्यो छे तेना विशेने आपणे बधी पूरेपूरी जाणकारी मेळवानी छे। तमे क्यारे विचार्युं छे કે પ્રાચીન સમયમાં લોકો કપડાં માટે કઈ સામગ્રીનો ઉપયોગ કરતા હતા? તમે ક્યારે વિચાર કર્યો છે કે દીકરાઓ કે પહેલાંના સમયમાં લોકો કપડાં માટે કઈ વસ્તુઓનો ઉપયોગ કરતા હતા, કપડાં બનાવવા માટે કઈ વસ્તુઓનો ઉપયોગ કરતા હતા? એવું માનવામાં આવે છે કે તે સમયના લોકો વૃક્ષની છાલ અને મોટા પાંદડા કે પ્રાણીઓનું ચામડું અને તેમની રૂવાડીનો ઉપયોગ પોતાને ઢાંકવા માટે કરતા હતા। એટલે પ્રાચીન સમયમાં એટલે કે જ્યારે આદિ માનવ વખતનો જ્યારે સમય ચાલતો હતો દીકરાઓ, ત્યારે એ લોકો શું કરતા કે આદિ માનવનો જે સમય છે તેને શું કહેવાય, પ્રાચીન સમય કહેવાય દીકરાઓ। તો તે સમયના લોકો પાસે કપડાં પહેરવા માટે કાંઈ વસ્તુ હતી નહીં, રેશમ ઊન સુતરાઉ કાપડ એવું પહેલાં પ્રાચીન સમયમાં એવું કંઈ જ હતું નહીં, એટલા માટે તેઓ લોકો પોતાના શરીરને ઢાંકવા માટે વૃક્ષના છાલની પાંદડા કે પ્રાણીઓના જે ચામડા છે તેનો ઉપયોગ કરીને તેઓ શું કરતા કે પોતાના શરીરને ઢાંકતા હતા। લોકો કૃષિ સમુદાયમાં સ્થાયી થયા બાદ કુમળી કુપળો અને ઘાસને કૂથણ કરી સાદડી અને ટોપલા બનાવતા શીખ્યા। ત્યાર પછી લોકો ધીમે ધીમે કરતા કૃષિ ક્ષેત્રે જોડાયા પછી લોકો શું કરવા લાગ્યા કે નાની નાની કૂપળો પછી ઘાસના જે ગૂંથણ ઘાસના જે તાંતણા છે તેના દ્વારા જે ગૂંથેલા સાદડી અને ટોપલાઓ એટલે કે કપડાઓ પહેરવા લાગ્યા, બનાવતા શીખ્યા અને તેઓ પહેરવા લાગ્યા। વેલાઓ પ્રાણીઓની રૂવાટી કે વાળને એકબીજા સાથે વીંટાળીને લાંબા તાંતણા બનાવવામાં આવતા હતા, એટલે કે વેલાઓ એટલે કે તમે જોતા હોય તો ધનવેલ આવે, પછી આ બધી અલગ અલગ પ્રકારની વેલો આવે, નાગર વેલ આવે, આ બધી શું છે વેલો આવે જે લાંબી આવે છે તેને તે વેલાઓ પછી પ્રાણીઓની રૂવાટીઓ કે વાળને એકબીજા સાથે વીંટાળીને શું કરતા લાંબા તાંતણા બનાવવામાં આવતા હતા, તેમાંથી કાપડ બનાવવામાં આવતા હતા। શું કરવામાં આવતા હતા, તેની અંદરથી કાપડો બનાવવામાં આવતા હતા। પહેલાંના સમયમાં ભારતીયો ગંગા નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી બનેલું કપડું પહેરતા, એટલે કે પહેલાંનો જે સમય છે તે પહેલાંના સમયની અંદર ભારતના લોકો ગંગા નદીને વિસ્તારમાં એટલે કે જે ગંગા નદીવાળો વિસ્તાર છે તે વિસ્તારમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી બનેલું કપડું એ લોકો પહેરતા હતા। શણ માટે એવો છોડ છે જે કુદરતી રેસા આપે છે, શણ પણ એવો એક પ્રકારનો એવો છોડવો છે જે કુદરતી આપણને રેસા આપે છે। પ્રાચીન ઇજિપ્ત નાઇલ નદીની નજીક કપાસની સાથે શણ પણ ઉગાડવામાં આવતો અને તેનો ઉપયોગ કાપડ બનાવવા માટે કરવામાં આવતો હતો, એટલે કે શણ પણ શું છે એવો છોડ છે જે કુદરતી રેસા આપે છે, જે પ્રાચીન ઇજિપ્તમાં નાઇલ નદીની નજીક જે કપાસની સાથે શણ પણ ઉગાડવામાં આવતો અને તેનો ઉપયોગ કપડાં બનાવવા માટે પણ કરવામાં આવતો હતો। તે દિવસોમાં શિવવાની કલા જાણમાં નહોતી, લોકો પોતાના શરીરના વિવિધ ભાગોની ફરતે ફક્ત કાપડ ઢાંકતા, એટલે કે તે દિવસોમાં એટલે કે પહેલાંના સમયમાં શિવવાની કોઈ પણ કળા હતી નહીં, કોઈ શિવણ કામ ચાલતું નહીં, એટલા માટે એ લોકો શું કરતા કે વિવિધ ભાગો એટલે શરીરના વિવિધ ભાગોની ફરતે શું કરતા ફક્ત તે લોકો કાપડ ઢાંકતા। કાપડને વીંટાળવાની ઘણી જુદી જુદી રીતો વાપરવામાં આવતી હતી, એટલે કે કાપડને પછી વીંટવાની અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ રીતો વાપરવામાં આવતી હતી, એટલે અત્યારે આપણે કોઈ પણ કપડાં બનાવીએ તો કપડાં અલગ અલગ ડિઝાઇન અલગ અલગ પેટર્ન દ્વારા આપણે બનાવીએ એટલે શું થઈ ગયું, કાપડું તો એનું ઈ જ તે, કાપડ પણ એનું ઈ જ તે, પણ ડિઝાઇન કેવી અલગ, એવી રીતના ત્યાં લોકો કાપડ પણ એનું ઈ, કપડું પણ એનું ઈ, પણ એ લોકો વીંટતા અલગ અલગ રીતે।
સીવવાની સોયની શોધ થતાં લોકોએ કપડાંને સીવીને કપડાં બનાવવાની શરૂઆત કરી, એટલે સીવવાની સોય, એટલે કે આપણે જે સીવવી છીએ તે સોયની શોધ થવાને થયા પછી એ લોકો કાપડને સીવીને કપડાં બનાવવાની શરૂઆત કરી હતી. આ શોધ થયા પછી સીવેલા કાપડોમાં ખૂબ જ વિવિધતા જોવા મળી, એટલે કે જે સોયની શોધ થતાં શું થવા લાગ્યું કે સીવેલા કપડાઓની અંદર વિવિધ પ્રકાર વિવિધતા જોવા મળી. પણ શું એ આશ્ચર્યની વાત નથી કે આજે પણ સાડી, ધોતિયું, લુંગી અને પાઘડી જેવા સીવ્યા વગરના કાપડના ટુકડાઓનો ઉપયોગ થાય છે? આજે પણ શું સાડી, ધોતિયું, લુંગી અને પાઘડી આ બધું શું છે દીકરાઓ? તો સીવ્યા વગરનો કાપડનો ટુકડો, એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. સાડી કાંઈ સીવેલી હોતી નથી. જે રીતે આખા દેશમાં ખાવામાં આવતા ખોરાકમાં વિવિધતા જોવા મળે છે, એટલે કે જે રીતે આપણે જે આખો દેશ છે તેની દેશની અંદર ખાવામાં આવતા ખોરાકમાં વિવિધતા જોવા મળે છે, તેવી જ રીતે કાપડ તથા પહેરવેશમાં પણ ખૂબ જ વિવિધતા આપણને જોવા મળે છે. જેમ આપણને ભારતની અંદર જેમ ખાવામાં ખોરાકમાં વિવિધ પ્રકાર વિવિધતા જોવા મળે છે, તેવી રીતના જ કપડામાં તે લોકોને વિવિધતા જોવા મળે છે. જોઈએ તો કપાસનો વીંટો, વીંટો પિંજણ દ્વારા રેસાઓ અને કાતણ, તાતણા, વણાટ, કાપડ અને ગૂંથણ. કપાસનો જે વીંટો છે તે પિંજણ જે તે રેસાને પિંજણ દ્વારા કાતવામાં આવે છે અને તેના તાતણા બહાર કાઢવામાં આવે છે. ત્યારબાદ તેને વણવામાં આવે છે, ગૂંથવામાં આવે છે અને તેનું કાપડ તૈયાર કરવામાં આવે છે. અહીંયા આપણું જે ટોપિક કયો કે કપાસના મટીરિયલ્સનો ઇતિહાસ છે તે પૂર્ણ થાય છે હોમવર્કની અંદર. તો આઈડીએલ સ્વાપોથીની અંદર જે કાપડના મટીરિયલ્સનો ઇતિહાસ છે તે ટોપિકના જેટલા સવાલ જવાબ છે તે તમારે સ્વાપોથીની અંદર પૂરવા. હવે અહીંયા કાપડના મટીરિયલનો ઇતિહાસની સાથે સાથે આપણું ચેપ્ટર 3 રેસાથી કાપડ સુધી, ક્યાંથી રેસાથી કાપડ સુધી આપણું જે ચેપ્ટર છે તે પૂર્ણ થાય છે. હવે આપણે ત્યારબાદ આપણે જોઈએ તો ચેપ્ટર 4 વસ્તુઓના જૂથ બનાવવા. કેના? વસ્તુઓના જૂથ બનાવવા. અલગ અલગ વસ્તુઓ હોય તેના અલગ અલગ પાડીને તેના ભાગો તૈયાર કરવાના અને તેને અલગ પાડવાના અને ગ્રુપ આપણે ત્યાં કહ્યું હોય ગ્રુપ તેને જે રીતના જૂથ બનાવવાના છે તે આ જૂથમાં આ વસ્તુ આ જૂથમાં આ વસ્તુ એના જૂથો બનાવવાના છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ દીકરાઓ. અને આવતીકાલે આપણે ચેપ્ટર 4 વસ્તુઓના જૂથ બનાવવામાં આપણે આજુબાજુની વસ્તુઓ છે તેના વિશેની ચર્ચા આપણે કરવાની છે, જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે તેના વિશે ચર્ચા અથવા થોડી ઘણી વાતો કરી લઈશું. થેન્ક યુ દીકરાઓ.